नमस्कार खेडूत मित्रों, आज वीडियो में आप बात करीशू चणानी बियारण विषे। कारण के चना में अत्यारे बे बियारण आए थे, जेमा पियत अने बिन पियत। अत्यारे वरसाद कारण घणा खेडूत मित्रों ने पियत की सगवड़ नहीं अने घणा खेडूत मित्रों ने पियत की सगवड़ से। तो तेमा आपणे खास करीने वात करिए कि पियत में आपणे कया चना वाववा जोईए अने बिन पियत में आपणे कया चणानुं वावेतर करवुं जोईए। तो खेडूत मित्रों, तेना माटे आपणे वात करीशुं। तो विडियोना अंत सुधी बन्या रहेजो अने अमारी चेनल उपर तमे नवा आव्या होय तो चेनलने पण सब्सक्राइब करी राखजो। तो पहेला आपणे वात करीशुं कि पियत माटे आपणे कया बियारणनी पसंदगी करवी जोईए। तो तेमां गुजरात चना 5 नंबर जे आवे छे, तो तमे जे पियत करवा मांगता होय तो तेनुं आपणे वावेतर करवुं जोईए। तो जो तेना आपणे उत्पादननी वात करीए तो प्रति एकर 2500 લઈ અને 2700 કિલો સુધી તેનું ઉત્પાદન મળતું હોય છે। અને આપણે જો બિન પિયતની વાત કરીએ તો તેમાં ગુજરાત 6 નંબર જે આવે છે, તો બિન પિયતમાં તે ખેડૂત મિત્રો 6 નંબરનું વાવેતર કરી શકે છે। જો તેમાં આપણે ઉત્પાદનની વાત કરીએ તો પ્રતિ એકર 1800 લઈ અને 2000 કિલો સુધીનું ઉત્પાદન મળતું હોય છે। તો જે પિયત છે તેમાં વધારે ઉત્પાદન છે અને બિન પિયતમાં ઓછું ઉત્પાદન જોવા મળતું હોય છે। અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જે 5 નંબર જે ગુજરાત 5 નંબર છે તેની પોપટાની સંખ્યા કેટલી છે 16 ની, તો 16 ની આપણે પોપટા જો ગણીએ તો તેમાં 65 જેટલા પોપટા જોવા મળતા હોય છે। અને આપણે જે 6 નંબર જાત છે તેમાં 16 ના પોપટા 36 જેટલા જોવા મળતા હોય છે। તો જે 5 નંબર છે તેમાં વધારે મળતા હોય છે અને 6 નંબરમાં ઓછા, તેથી ઉત્પાદન આપણે 6 નંબરમાં ઓછું મળતું હોય છે। ત્યાર પછી આપણે વાત કરીએ ખાસિયતની। જો ખાસિયતની વાત કરીએ તો બંને જાતમાં સુકારાનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે। એટલે જે ગુજરાત 3 નંબર હતી તો તે જાતમાં સુકારાનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળતું હતું, પરંતુ તે જાત છે તે અત્યારે ખૂબ જ જૂની થઈ ગઈ છે। તો જે 5 નંબર અને 6 નંબર છે તો તેમાં પણ સુકારાનું પ્રમાણ ખૂબ જ ઓછું આવે છે। તો જે ખેડૂત મિત્રોને સુકારો ખૂબ જ આવતો હોય તો 5 નંબર અને 6 નંબરની પસંદગી કરી શકે છે। ત્યાર પછી આપણે ખામીની વાત કરીએ કે આ બિયારણમાં આપણે ખામી શું હોઈ શકે છે। તો ખેડૂત મિત્રો, 5 નંબર જે જાત છે તેના દાણા કથ્થઈ રંગના જોવા મળતા હોય છે અને ખૂબ જ નાના દાણા જોવા મળતા હોય છે। અને જે 6 નંબરની જાત છે તેમાં ઘાટા કથ્થઈ રંગના જોવા મળતા હોય છે અને આના દાણા પણ ખૂબ જ નાના જોવા મળતા હોય છે। તો માર્કેટ ભાવમાં એક ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે માર્કેટ ભાવમાં કદાચ આપણે ઓછા ભાવ જોવા મળતા હોય છે। તો માર્કેટ ભાવ એક ધ્યાન રાખી અને ત્યાર પછી જ આપણે વાવેતર કરવું જોઈએ। કારણ કે જે ગુજરાત 3 નંબર હતી તે જાતના દાણા ખૂબ જ મોટા અને પીળા રંગના થતા હતા, તેથી આપણે બજાર ભાવ પણ ખૂબ જ સારા મળતા હતા। પરંતુ જે 5 નંબર અને 6 નંબરના દાણા નાના અને કથ્થઈ રંગના જોવા મળતા હોય છે, તો અત્યારે ગુજરાત 3 નંબર છે જો તમે તેનું વાવેતર કરતા હોય અને તેમાં સક્સેસ જાતા હોય તો 3 નંબરનું પણ વાવેતર કરી શકો છો। પરંતુ જો તમારી પાસે ખેતરનું વધારે હોય તો તમે 2-3 વીઘાનું વાવેતર ગુજરાત 5 અથવા ગુજરાત 6નું વાવેતર પણ કરી શકો છો। અથવા તો જે ફૂલે વિક્રમ ચણા છે તો તે જાત પણ એક સારામાં સારી છે અને આપણે તેનો વિડીયો ગયા વર્ષે આપ્યો હતો। જો તમે તે વિડીયો ના જોયો હોય તો અમારા ડિસ્ક્રિપ્શનમાં તે લિંક અમે આપીશું, તો તે વિડીયો પણ તમે જોઈ લેજો। અને ખેડૂત મિત્રો, વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો, સાથે સાથે આપણા ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો। ધન્યવાદ। જય હિન્દ, વંદે માતરમ।